હેલો મિત્રો, આજના વિડિયોની અંદર આપણે એસજીપી સબ્જેક્ટનો મોસ્ટ એમપી ટોપિક સિટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર એનો પ્રિન્સિપલ, તે શું છે, તે ક્યાં યુઝ થાય છે, તે બધું જ શીખીશું. હેલો એવરીવન, માય નેમ ઇઝ હર્ષ એન્ડ યુ આર વોચિંગ લર્ન લાઈફ ઓનલાઈન. હેલો મિત્રો, તો જીટીયુની એક્ઝામમાં એક્સપ્લેન સિટી આ પ્રશ્ન અવારનવાર 3-4 માર્કમાં પૂછાય છે. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે સિટી છે શું. ઓકે, તો એની પહેલાં માની લો કે આપણી પાસે કોઈ ડિવાઇસ છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણી પાસે એક મોટર છે, અહીંયા આપણી પાસે એક મોટર છે. ઓકે, હવે આ મોટર કેટલો કરંટ લે છે એ જો આપણે મેઝર કરવું હોય તો આપણે શું કરીએ? ફોર એક્ઝામ્પલ, પહેલાં તો આપણે એને સપ્લાય આપીએ. ઓકે, સપ્લાય આપીએ. ઓકે, અહીંયા આપણે મોટરને જે સપ્લાય આપેલો છે, હવે આ મોટર કેટલો કરંટ લે છે એ જો આપણે મેઝર કરવું હોય તો આપણે શું કરીએ છીએ? તો કે સિરીઝમાં એક એમીટર કનેક્ટ કરીએ છીએ. ઓકે, સિરીઝમાં એક એમીટર કનેક્ટ કરીએ છીએ એટલે આ એમીટરના રીડિંગ પરથી આપણે જાણી શકીએ કે આ મોટર કેટલો કરંટ લે છે. ઓકે, સિમ્પલ. આવી રીતે આપણે ઘણા બધા એલિમેન્ટનો કરંટ મેઝર કરી શકીએ છીએ. ઓકે, પણ વાત રહી કે આ એમીટર, ઓકે, આ એમીટરની પણ એક રેન્જ હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક યુઝ કરેલું છે 0 to 10 એમ્પિયરની રેન્જવાળું એમીટર. ઓકે, તો જો 10 એમ્પિયરથી ઓછો કરંટ આ ખેંચતું હશે મોટર, તો આપણે તેના એમીટર દ્વારા મેઝર કરીશું. ઓકે, તો આવા ઘણા બધા એમીટર હોય છે, તેની પણ એક રેન્જ હોય છે જેના દ્વારા આપણે એલિમેન્ટનો કરંટ મેઝર કરી શકીએ. ઓકે, પરંતુ આ એમીટર દ્વારા આપણે જે મોટી મોટી ટ્રાન્સમિશન લાઇન હોય છે તેનો કરંટ મેઝર કરી શકીએ નહીં. કેમ કે મોટા મોટા ટ્રાન્સમિશન લાઇન હોય છે તેમાં હાઈ કરંટ ફ્લો થતો હોય છે, અને જો આપણે એ હાઈ કરંટને મેઝર કરવો હોય તો એના માટે આપણે મોટું એમીટર ડિઝાઇન કરવું પડે. તો જો મોટા એમીટર ડિઝાઇન કરવું પડે તો તેની અંદરની કોઇલ પણ આપણે મોટી બનાવવી પડે, અને આ જ કારણને લીધે એમીટરની કોસ્ટ અને સાઇઝ બંને ખૂબ જ વધી જાય છે. ઓકે, તો હવે વાત રહી કે મોટી જે ટ્રાન્સમિશન લાઇન હોય છે કે જેમાં 500 એમ્પિયર, 1000 એમ્પિયર અને તેનાથી પણ વધારે એમ્પિયરનો કરંટ ફ્લો થતો હોય છે, તો હવે આ એમ્પિયરને આપણે કઈ રીતે મેઝર કરવું? આપણી પાસે તો 10 એમ્પિયરનું જ એમીટર છે. ઓકે, આ એમ્પિયરને આપણે કઈ રીતે મેઝર કરશું? તો એટલા માટે આ હાઈ લેવલના કરંટને મેઝર કરવા માટે જે ડિવાઇસ યુઝ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે આપણું આ સિટી. સિટી મીન્સ કે કરંટ ટ્રાન્સફોર્મર. ઓકે, તો હવે આપણે હાઈ લેવલનો કરંટ છે તે આપણે મેઝર તો એમીટરથી જ કરીશું, પણ સિટી દ્વારા કરીશું. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણી પાસે એક લોંગ ટ્રાન્સમિશન લાઇન છે. ઓકે, અહીંયા આપણી પાસે એક ટ્રાન્સમિશન લાઇન છે, અને ફોર એક્ઝામ્પલ અહીંયાથી 500 એમ્પિયર કરંટ ફ્લો થાય છે આ ટ્રાન્સમિશન લાઇનમાંથી. ઓકે, તો આપણે કરીશું શું? તો કે આ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે સિટી કનેક્ટ કરી દઈશું. ઓકે, આ ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે સિટી કનેક્ટ કરી દીધું. હવે આ સિટી કરશે શું? તો કે અહીંયાથી જે 500 એમ્પિયર કરંટ ફ્લો થાય છે તે આ સિટી છે તેને 5 એમ્પિયરમાં કન્વર્ટ કરી દેશે. ઓકે, અહીંયા જે મેઇન લાઇન છે તેમાંથી 500 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે, તો વચ્ચે આપણે સિટી કનેક્ટ કરી દીધું. આ સિટી છે તે 500 એમ્પિયરના કરંટને 5 એમ્પિયરના કરંટમાં કન્વર્ટ કરી દેશે. હવે અહીંયા આપણે એમીટર કનેક્ટ કરી દઈશું અને આપણે મેઝર કરતા રહેશું કે ક્યાં કેટલો કરંટ છે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ, અહીંયા કંઈ પણ ચેન્જીસ થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે 500ની જગ્યાએ 600 એમ્પિયર કરંટ ફ્લો થવા માંડે છે. ઓકે, તો આ સિટી છે તે 600 એમ્પિયરના કરંટને 6 એમ્પિયરના કરંટમાં કન્વર્ટ કરી દેશે. તો અહીંયા આપણે રીડિંગ પરથી જોઈ શકશું કે ફોર એક્ઝામ્પલ અહીંયા 6 એમ્પિયરનો કરંટ બતાવે છે એ મીટરની અંદર, તો આપણે માની લેવાનું કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનની અંદરથી 600 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. ઓકે, તો સિટીનું આ કામ છે કે જે તે હાઈ લેવલના કરંટને લો લેવલના કરંટમાં કન્વર્ટ કરે છે. ઓકે, તો હવે આ તો વાત થઈ ગઈ કે સિટી કઈ રીતે વર્ક કરે છે, સિટીનું કામ શું છે. ઓકે, હવે આપણે જોશું કે સિટીનું કન્સ્ટ્રક્શન કઈ રીતે આપણે ડ્રો કરવું. જો એક્ઝામમાં પૂછે તો આપણે કન્સ્ટ્રક્શન તેનું કઈ રીતે ડ્રો કરવું અને કઈ રીતે આપણે એને ઇઝીલી યાદ રાખવું, તો એના વિશે આપણે વાત કરીએ. તો અહીંયા આપણે હવે સિટીનું કન્સ્ટ્રક્શન ડ્રો કરવા જઈ રહ્યા છીએ. તો જે રીતે ટ્રાન્સફોર્મરની અંદર એક કોર હોય અને તેમાં બે વાઇન્ડિંગ હોય, એક પ્રાઇમરી વાઇન્ડિંગ અને એક સેકન્ડરી વાઇન્ડિંગ, બસ એ જ રીતે અહીંયા પણ એક કોર છે એની ઉપર આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ વીટીશું. ઓકે, તો અહીંયા આપણે એક કોર ડ્રો કરેલી છે અને એક ટોરોઇડલ શેપ કહેવાય છે. ઓકે, તો અહીંયા આપણે આવી ગઈ કોર, આની ઉપર આપણે આ સાઈડ પ્રાઇમરી વાઇન્ડિંગ અને આ સાઈડ સેકન્ડરી વાઇન્ડિંગ વીટીશું.
સો હવે કઈ બાજુ નંબર ઓફ ટર્ન્સ વધારે રાખવો અને કઈ બાજુ નંબર ઓફ ટર્ન્સ ઓછા રાખવા, એટલે કે કઈ બાજુ આંટાની સંખ્યા વધારે રાખવી અને કઈ બાજુ ઓછી રાખવી એ આપણે સમજવાનું છે. ઓકે, તો તમને ખબર જ હશે આપણે એક ઇક્વેશન છે રેઝિસ્ટન્સનું કે રો એલ બાય એ. ઓકે, રેઝિસ્ટન્સ જો વધારે રાખવો હોય તો આપણે આના પરથી આપણે ચેન્જીસ કરી શકીએ. ઓકે, તો હવે સિટીનું કાર્ય તમને ખબર જ છે, સિટીનું જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એટલે કે જે ફીડર છે તે બાજુ આપણે હાઈ કરંટ ફ્લો થવાનો છે. ઓકે, તો સિમ્પલ છે કે માની લો કે આ આપણી પ્રાઇમરી સાઇડ છે. ઓકે, પ્રાઇમરી સાઇડ અને આ થઈ ગઈ આપણી સેકન્ડરી સાઇડ. તો પ્રાઇમરી સાઇડથી કરંટ વધારે ફ્લો થવાનો છે, તો અહીંયા આપણે લખતા જઈએ કરંટ પ્રાઇમરી સાઇડ વધારે હશે અને સેકન્ડરી સાઇડ ઓછો હશે. પ્રાઇમરી સાઇડ વધારે હશે અને સેકન્ડરી સાઇડ ઓછો હશે તો જ આપણે તેને મીટર દ્વારા મેઝર કરી શકીશું. ઓકે, તો જો પ્રાઇમરી સાઇડ કરંટ વધારે ફ્લો હોય તો એનો મતલબ શું કે પ્રાઇમરી સાઇડ રેઝિસ્ટન્સ ઓછો હશે. જો રેઝિસ્ટન્સ ઓછો હોય તો જ તેમાંથી વધારે કરંટ ફ્લો થાય. ઓકે, જો પ્રાઇમરી સાઇડનો આપણે રેઝિસ્ટન્સ ઓછો રાખવાનો હોય તો ડાયરેક્ટલી આપણે ઇક્વેશન ઉપરથી સમજીએ કે લેન્થ છે તે રેઝિસ્ટન્સને ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે અને એરિયા એ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. તો જો રેઝિસ્ટન્સ આપણે ઓછો રાખવો હોય તો વાયરની લંબાઈ એ ઓછી રાખવાની અને તેનો ક્રોસ સેક્શનલ એરિયા વધારે રાખવાનો. એટલે કે જો પ્રાઇમરી સાઇડ આપણે ઓછો રેઝિસ્ટન્સ રાખવો હોય તો આપણે એવા તારનો યુઝ કરવાનો કે જેની લંબાઈ ઓછી હોય અને ક્રોસ સેક્શનલ એરિયા વધારે હોય, એટલે કે આપણે જાડો વાયર યુઝ કરવાનો છે. ઓકે, તો સિમ્પલી તમે સમજી જ શકો છો કે જો અહીંયા લેન્થ આપણે ઓછી રાખવાની છે, એરિયા આપણે વધારે રાખવાનો છે. ઓકે, તો જો લેન્થ એની ઓછી હશે તો પ્રાઇમરી સાઇડ નંબર ઓફ ટર્ન્સ ઓટોમેટિકલી ઓછા આવશે. ઓકે, આ વાત થઈ ગઈ આપણી પ્રાઇમરી સાઇડની. એ જ રીતે જો આપણે સેકન્ડરી સાઇડની વાત કરીએ તો સેકન્ડરી સાઇડ આપણે ઓછો કરંટ રાખવાનો છે. તો જો ઓછો કરંટ ફ્લો થવાનો છે મીન્સ કે એ સાઇડ રેઝિસ્ટન્સ છે એ વધારે હશે. ઓકે, તો હવે જ આપણે ઇક્વેશન ઉપરથી સમજીએ કે આપણે રેઝિસ્ટન્સ છે એ વધારે રાખવાનો છે તો લેન્થ આપણે વધારે રાખવાની અને એરિયા છે એ ઓછો રાખવાનો. એનો મતલબ એમ કે સેકન્ડરી સાઇડ આપણે એવા વાયરનો યુઝ કરવાનો છે કે જેનો રેઝિસ્ટન્સ વધારે હોય. રેઝિસ્ટન્સ વધારે હોય મીન્સ કે તેની લંબાઈ વધારે હોય અને ક્રોસ સેક્શનલ એરિયા ઓછો હોય, એટલે કે પાતળો તાર હોય. તો જો લેન્થ વધારે હશે અને એરિયા ઓછો હશે, એરિયા ઓછો હશે અને લેન્થ જો વધારે હશે તો ઓટોમેટિકલી સેકન્ડરી સાઇડ નંબર ઓફ ટર્ન્સની સંખ્યા વધારે થઈ જશે. તો મિત્રો, આ થઈ ગયું સિમ્પલ આપણું સિટીનું કન્સ્ટ્રક્શન. હવે થશે શું, તો કે અહીંયા પ્રાઇમરી સાઇડ આપણે પહેલાં તો એક લોડ કનેક્ટ કરી દઈએ. ઓકે, આ આવી ગયો આપણો લોડ. ઓકે, અને સેકન્ડરી સાઇડ આપણે માની લ્યો કે કોઈ મીટર રાખી દઈએ. હવે જો આપણે આ સર્કિટને ઓન કરીશું તો પ્રાઇમરી સાઇડ કરંટ ફ્લો થશે, અહીંયાનો જે લોડ છે એ કરંટ ખેંચશે. ઓકે, હવે આ લોડ જેટલો કરંટ ખેંચશે તે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી ફ્લો થશે. ઓકે, હવે આ પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થવાને કારણે ફ્લક્સ ઇન્ડ્યુસ થશે. ઓકે, આ ફ્લક્સ છે એ કોરમાં ફેલાશે. ઓકે, હવે આ જે ફ્લક્સ છે જે પ્રાઇમરી વાઇન્ડિંગ લીધે ઇન્ડ્યુસ થાય છે તે ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થશે અને એ લિંક થશે એટલે સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થશે અને તેને કારણે સેકન્ડરીમાં પણ કરંટ ફ્લો થશે. ઓકે, તો આ રીતે સિટીની પ્રાઇમરી સાઇડ હાઈ લેવલનો કરંટ હશે અને સિટી તેને સેકન્ડરી સાઇડમાં લો લેવલમાં કન્વર્ટ કરી દેશે. ઓકે, તો આ થઈ ગયું આપણું સિટીનું કન્સ્ટ્રક્શન, તેનો પ્રિન્સિપલ કે તે કઈ રીતે વર્ક કરે છે. ઓકે, અહીંયા આપણે મીટરની જગ્યાએ રિલે પણ કનેક્ટ કરી શકીએ. રિલે શું છે, તો કે રિલે એક આપણે સ્વિચની જેમ સમજી શકીએ કે જે હાઈ લેવલ કરંટને આપણે બ્રેક કરવા માટે યુઝમાં લેવાય છે. ઓકે, એ આપણે આગળ સમજીશું, અત્યારે હાલ પૂરતું આટલું ઘણું છે. મિત્રો, એકચ્યુઅલમાં સિટી કઈ રીતે દેખાય છે તે તમે આ ફોટો જોઈને સમજી શકો છો. તેમાં બે ટર્મિનલ હોય છે, S1 અને S2. તેમાં આપણે સપ્લાય કનેક્ટ કરવાનો હોય છે. ઓકે, અને મિત્રો, નેક્સ્ટ વિડીયો આપણે PT એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ઉપર આપણે આનો વિડીયો બનાવવાના છે. જો તમારે એનો વિડીયો જોઈતો હોય તો મારે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. ટિલ ધેન, થેન્ક યુ.